અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા જાંજરિયા ગામે બાલ સભા તેમજ મહિલા સભા અને પંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી તમામ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી અને તમામ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. સરપંચ પ્રવીણભાઈ તેમજ મંત્રી રિંકલબેન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ કિરીટ જીવાણી, અમરેલી. આજે નવા જાંજરિયા ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અમારું ગામ જે સ્માર્ટ વિલેજમાં સિલેક્ટ થયું છે તેના 24/4/2018 ને મંગળવારના રોજ આજે ખાસ ગ્રામ સભા તેમજ બાળ ગ્રામ સભા અને મહિલા ગ્રામ સભાનું આયોજન કરેલ હતું અને જેમાં બાળ ગ્રામ સભામાં બાળકોને લગતી વિવિધ યોજના તેમને માહિતગાર કરેલ છે તેમજ મહિલા સશક્તિકરણ વિશેની માહિતી આપેલ છે અને તેમજ ખાસ ગ્રામ યોજનામાં વિવિધ યોજનાકીય લાભોની માહિતી આજના દિવસે આપેલ છે અને તમામ લાભાર્થીઓને લાભ મળે તેવી જાહેરાત કરેલ છે અને આ ગામ એકે લાભથી વંચિત ન રહે, એકે વિકાસના કામથી વંચિત ન રહે તેના માટેનું આ ગામને લાભ મળે તેવી આજના દિવસે ગ્રામ સભામાં બધી રજૂઆત કરવામાં આવેલ છે. આજના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા જાંજરિયા ગામે સરકારશ્રી દ્વારા આયોજિત ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું છે. આ પંચાયત કચેરીની અંદર આજે મોટી સંખ્યામાં તાલુકા કક્ષાના તેમજ જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ, તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સમાજ કલ્યાણ અધિકારીશ્રી, તમામ તલાટીકમ મંત્રીશ્રીઓ, સરપંચશ્રી તેમજ પદાધિકારી, અધિકારી, બાળકો અને વિવિધ વિભાગના અધિકારીઓ હાજર છે. આ ગ્રામ સભાનો ઉદ્દેશ્ય એવો છે કે જિલ્લાના અને તાલુકાના છેવાડાના ગામો સુધી લોકોમાં જાગૃતતા આવે અને સરકારના વિવિધ યોજનાઓની માહિતી તેઓના ઘરે બેઠા ઉપલબ્ધ થાય તે હેતુસર તમામ અધિકારીઓ આજે અહીં હાજર છે અને તેમના વિભાગની વિવિધ સરકારની યોજનાઓની માહિતીઓ લોકોના સરળ ભાષામાં સમજાવી અને વધુમાં વધુ લાભ તેઓ મેળવે તેવા અભિગમ સાથે આજની ગ્રામ સભાનું આયોજન ગોઠવાયેલું છે, જેમાં વિશાળ સંખ્યામાં ગામમાંથી ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, માતાઓ, બહેનો, બાળકો, શાળાના સંચાલિકા, પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ વગેરે હાજર છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસભેર આજની ગ્રામ સભાનું આયોજન ગોઠવાયું છે. આ ગ્રામ સભામાં તલાટી ગ્રામ મંત્રી શ્રી રિંકલબેને પણ તમામ વાંચન કરી એજન્ડાનું અને વિવિધ યોજનાઓ માટે પણ આજનો એજન્ડા વાંચેલ હતો. આ ઉપરાંત તમામ લોકોને આવકારી સત્કારી અને તમામ માહિતીઓ પૂરી પાડી અને અંતમાં આભાર વ્યક્ત કરી અને નાસ્તા ચા પાણી ઠંડાનું આયોજન કરી અને આજની ગ્રામ સભાનું વિસર્જન કરવામાં આવેલ છે.